लोअर एंड कर दियो। विद्यार्थियों चलो आकृति कंटिन्यू। ओ माथी एक निकलतु किरण एन पासे जाए छे, ओ माथी निकलतु बीजू किरण एम पासे जाए छे। ध्यान आपजो, एम पासे लंब दोरो, एम पासे लंब दोरवामां आवे तो लंब साथे बनतो खूणो ए आई जेटलो होय, बराबर। घट माध्यमथी पतला माध्यममां किरण जाए छे एटले ए थोड़ुक पायाथी दूर तरफ जशे अने लंबथी दूर तरफ जाय અને લંબ સાથે જે ખૂણો બનાવે છે એ છે નિર્ગમન કોણ આર, અથવા તમે વક્રીભૂત કોણ આર પણ કહી શકો। હવે અહીંયાથી આ કિરણ આવ્યું, એનું તમે ડોટેડ લાઈન કરો, ડોટેડ લાઈન કરો, લાઈનથી આમ આવશે તો આભાસી કિરણ આ અને મૂળ કિરણ આ નો અહીંયા સંગમ થાય। ખરેખર વાસ્તવિક વસ્તુ અહીંયા છે અને વાસ્તવિક વસ્તુનું કિરણ અહીંથી અહીંયા આવે છે, પણ આભાસ તમને અહીંયા જોવા મળે છે। એના કારણે જે સ્થાને વસ્તુ છે એના કરતા તમને થોડી ઊંચાઈએ જોવા મળશે। એટલે ડોટેડ લાઈન છે એ આભાસી માટે છે। હવે આ તમે ડોટેડ લાઈન આભાસ માટે લ્યો, બરાબર, તો આ લંબ સાથે નો ખૂણો આર હોય તો આ પણ લંબ સૂત્રનો ખૂણો કેટલો થાય? આર જ થાય, કારણ કે બંને એકબીજાને અભિકોણ છે, આ બંને યુગ્મ કોણ છે। તો આ આઈ છે તો આ આઈ થશે, આ આર છે તો આર થશે, અને અહીંયા એમ થી એન નું અંતર કેટલું થશે? એક્સ। વસ્તુ ઓરિજિનલ કેટલી ઊંડાઈએ છે? ડી જેટલી ઊંડાઈએ છે, પણ હવે તમને કેટલી ઊંડાઈએ દેખાય છે? ડી ડેશ જેટલી ઊંડાઈએ દેખાય છે। ડી માંથી તમે ડી ડેશ કરો તો તળિયાથી કેટલી એની ઊંચાઈ ગણાય? તો તળિયાથી એની વાય જેટલી ઊંચાઈ આવી। આને આભાસી ઊંચાઈ કહેવાય, આને આભાસી ઊંડાઈ કહેવાય, બરાબર। એટલે આભાસી ઊંડાઈ ડી ડેશ નું આપણે સૂત્ર મેળવવાનું છે। એના માટે આપણે જુદી જુદી આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ। તો અહીંયા આભાસી કિરણ અને મૂળભૂત કિરણ ભેગા થાય છે એટલે અહીંયા ઇમેજ આભાસી પ્રતિબિંબ આઈ મળશે। એટલે સિક્કો ખરેખર તળિયે છે એ તમને ઉપરની સાઈડ દેખાશે, એની ઓરિજિનલ ઊંડાઈ ડી છે પણ આપણે દેખાય છે ડી ડેશ ઊંડાઈ, આને આભાસી ઊંડાઈ કહેવાય। જુઓ વસ્તુ એટલે ઓ વસ્તુનું કિરણ એમ પાસે વક્રીભૂત થઈ આંખમાં જોવા મળે, એમ પાસેથી વક્રીભૂત થઈ આંખમાં જોવા મળે છે, પરંતુ તને આભાસી પ્રતિબિંબ આઈ પાસે મળે છે। મેં આકૃતિનું વર્ણન થોડુંક ટૂંકમાં કર્યું છે। ઓને ઉપરથી જોતા તેનું પ્રતિબિંબ આઈ પાસે જોવા મળે છે, ઓ અને તમે ઉપરથી જુઓ તો ખરેખર અહીંયા નહીં એ આઈ પાસે જોવા મળે છે આભાસી। તો એમ બિંદુએ સ્નેહનો નિયમ લાગુ પડતા, એમ બિંદુએ સ્નેહનો નિયમ લાગુ પાડો તો શું થશે? એન ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન આર, કારણ કે એન ટુ માં આ પાથ ખૂણો કેટલો બને છે? આઈ, એટલે એન ટુ આઈ, એન ટુ સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન સાઇન આર, એન વન સાઇન આર એટલે ઉપરની બાજુ ખૂણો કેટલો બને છે? આર, બરાબર। જ્યારે ખૂણો નાનો હોય, થીટા ખૂણો છે નાનો હોય, ત્યારે સાઇન થીટા બરાબર શું લેવાય? ટેન થીટા લેવાય, તો એની એ ઉપરથી એન ટુ સાઇન ની જગ્યાએ ટેન આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન ટેન આર, આને કહી દો સમીકરણ નંબર એક। વિદ્યાર્થીઓ હવે આકૃતિની ભૂમિતિ જુઓ, આકૃતિની ભૂમિતિમાં ઓ એમ એન એટલે ત્રિકોણ ઓ એમ એન, ઓ એમ અને એન આ જે મોટો ત્રિકોણ છે એના માટે, બરાબર, આ આઈ ટેન આઈ બરાબર શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ટેન આઈ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એક્સ ના છેદમાં પાસેની બાજુ કેટલી થશે? ડી થશે, તો સ્મોલ ડી। પછી ત્રિકોણ છે આ જુઓ, એ કયો જોવાનો છે? આઈ એમ એન, એટલે આ એનાથી નાનો જે ત્રિકોણ છે આઈ એમ એન, આઈ એમ એન જુઓ, તો આઈ એમ એન માટે શું થશે? ટેન આર, એમાં આ ખૂણો આર છે, ટેન આર બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એમાં સામેની બાજુ એક્સ ના છેદમાં પાસેની બાજુ ડી ડેશ છે। ટેન આઈ અને ટેન આર બંનેની કિંમત ઉપરના પહેલા સમીકરણમાં મૂકો એટલે આપણે શું મળશે? એન ટુ એક્સ ના છેદમાં ડી ઇઝ ઇક્વલ ટુ એન વન એક્સ અપોન ડી ડેશ, એક્સ એક્સ કેન્સલ થયા, એમાંથી ડી ડેશને આપણે કરતા બનાવવો છે, તો ડી ડેશ બરાબર શું થશે? એન વન ના છેદમાં એન ટુ એને ગુણ્યા ડી, ડી ડેશ બરાબર એન વન ના છેદમાં એન ટુ એને ગુણ્યા ડી,
પણ વિદ્યાર્થીઓ ડી ડેશ બરાબર ડી ના છેદમાં એન ટુ અપોન એન, છેદ નો છેદ અંશમાં આવ્યો જાય એટલે અંશ ને આપણે છેદના છેદમાં મૂકી દીધો બરાબર. તો એન ટુ ના છેદમાં એન વન એને આપણે શું કહીએ છીએ, સાપેક્ષ વક્રી ભવનાંક ઈટા તરીકે લઈએ છીએ. તો ડી ડેશ બરાબર ડી ના છેદમાં એન, આ સૂત્ર થયું આભાસી ઊંડાઈનું. જો વિદ્યાર્થી તમે પાણીની જગ્યાએ હવા ભરેલો ગ્લાસ રાખેલો હતો, સિક્કો જ્યાં છે ત્યાં દેખાત, કારણ કે હવા માટે વક્રી ભવનાંક કેટલો થાય, એક. તો ડી ડેશ બરાબર ડી ના છેદમાં વન થાય તો ડી ડેશ બરાબર ડી થઈ ગયું. જેમ તમે ઘટ વક્રી ભવનાંક ધરાવતું, ઘટ વક્રી ભવનાંક ધરાવતું તરલ રાખો એમાં શું થાય, તો આભાસી ઊંડાઈમાં શું થાય, ઘટાડો થાય બરાબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું વક્રી ભવનાંક વ્યસ્તમાં આવે છે આ સંબંધ છે આભાસી ઊંડાઈનો, એ વક્રી ભવનાંકના વ્યસ્તમાં છે. આ પહેલી વાત. બીજી વાત, હવે આકૃતિ પરથી ડી બરાબર શું થાય, તો ડી ડેશ પ્લસ વાય થાય. તો ડી બરાબર ડી ડેશ પ્લસ વાય, પણ ડી ડેશ બરાબર શું છે વિદ્યાર્થીઓ, ડી ના છેદમાં એન છે. અથવા તો વાય બરાબર શું થાય, તો કે ડી માઇનસ ડી ડેશ એમ પણ કરી શકાય, પણ ડી ડેશ બરાબર શું છે, ડી અપોન એન છે. તો વાય બરાબર શું થયું, ડી કોમન કાઢો, વન માઇનસ વન અપોન ઈટા. આ જે સૂત્ર છે આ સૂત્ર તમારા સ્વાધ્યાયના જે દાખલા ગણવાના છે એમાં આવે છે બરાબર. અને આ સૂત્ર છે થિયોરિટિકલ છે, તમારી એનસીઆરટીની બુકમાં બે માંથી એક સૂત્ર આપ્યા નથી, પણ એમસીક્યુ આના પરથી પૂછે છે. તમને એમ પૂછે કે કોઈ કાચ લખો તો આના પરથી એમસીક્યુ કઈ રીતે પૂછાય, રકમ લખવો જોઈએ, લખાવડાવું છું. પાણી ભરેલા કાચ ના ગ્લાસ માં 10 સેન્ટીમીટર પાણી ભરેલું છે. કાચના ગ્લાસમાં 10 સેન્ટીમીટર પાણી ભરેલું છે, એના તળિયે એક સિક્કો મૂકવામાં આવે, જો તેને ઉપરથી જોવામાં આવે તો સિક્કો કેટલી ઊંડાઈએ દેખાશે. અહીંયા મેં શબ્દ ઊંડાઈ વાપર્યો છે, કેટલી ઊંડાઈએ દેખાશે, તમારે ડી ડેશ ગણવાનો છે. ઘણી વખતે એમ પૂછે તળિયાથી કેટલી ઊંચાઈએ દેખાશે, તો તમારે વાય ગણવાનો. આ તો ડી ડેશ મળી જાય તો ડી માઇનસ ડી ડેશ કરો એટલે વાય મળી જવાનો છે. ઘણી વખતે એમ પણ એમસીક્યુમાં ફેરવી નાખે છે કે સિક્કો તળિયાથી કેટલી ઊંચાઈએ દેખાશે, તો તમને ઉપરથી ઊંડાઈ મળે ડી ડેશ તો તમે ઊંચાઈ ગણી શકો. તો ડી બરાબર મેં તમને 10 આપ્યો છે, પાણી માટે લખો, પાણી માટે વક્રી ભવનાંક છે 1.33, પાણી નો વક્રી ભવનાંક છે 1.33. હાલો ડી ડેશ કેટલું મળે છે કહો જોઈએ. કોના જવાબ આવો, રાઈઝન કરો. હલો સાહેબ, 7.52. હેલો સર, રાઉન્ડ ઓફ 7.5 કે 7.52. હવે તળિયાથી કેટલી ઊંચાઈ આવ્યો, તો 10 માંથી તમે 7.5 બાદ કરો એટલે કેટલું વધશે, 2.5. ખરેખર તળિયાથી તમને 2.5 સેન્ટીમીટર ઊંચાઈ એ જોવા મળે, અને ઉપરથી તમને ખરેખર 10 જેટલી ઊંડાઈ હતો અને તમને જોવા કેટલા મળ્યો, 7.5. આ પ્રકારના પ્રશ્ન, આ પ્રકારના એમસીક્યુ આ થિયરીમાંથી પૂછે. તમારી એનસીઆરટીની બુકમાં આ સૂત્ર નથી આપેલા બરાબર, એટલા માટે મેં તમને ગણતરી બતાવી.
પછી છેલ્લી વાત એ છે કે વાતાવરણના પ્રકાશમાં અહીંયા જો નોટ્સમાં એક મારે લખતા ભૂલાઈ ગઈ હતી એટલે આ વાત અહીંયા લખી. ત્રીજો કે વક્રી ભવનને કારણે શું થાય, તો કે સૂર્યોદય છે વહેલો થાય છે. ખરેખર સૂર્ય ઉગ્યો એના કરતા પહેલો તમને દેખાય છે અને સૂર્યાસ્ત મોડો થાય છે વક્રી ભવનને કારણે. બરાબર, એ વાત અહીંયા છે. જુઓ, સૂર્યની વાસ્તવિક સ્થિતિ અહીંયા હોય, હજી ઉગ્યો ન હોય, પણ એની આભાસી સ્થિતિ તમને અહીંયા દેખાય છે. આવું કેમ થાય તો એની વાત તમે સમજો. અહીંયા છે ને સૂર્ય પૃથ્વીની આજુબાજુમાં પૃથ્વીનું વાતાવરણ છે એ અમુક અંતર સુધી પ્રસરેલું છે. આપણે વાત થઈ હતી ગુરુત્વાકર્ષણમાં કે પૃથ્વી છે એની આજુબાજુમાં હવાનું આવરણ છે. બરાબર, શૂન્ય અવકાશ નથી. એ વાતાવરણનું જે આવરણ છે એને હવાનું આવરણ કહીએ છીએ. એનો વક્રી ભવનાંક જુદો હોય અને પૃથ્વીની સપાટીથી તમે થોડા દૂર જાઓ ત્યાં શૂન્ય અવકાશ છે, એનો વક્રી ભવનાંક જુદો છે. એટલે થાય શું, સૂર્યના કિરણો જ્યારે શૂન્ય અવકાશમાંથી વાતાવરણમાં આવે છે ત્યારે એ વક્રીભૂત થાય છે. સમજાણું, વક્રીભૂત થાય અને તમારી આંખમાં પ્રવેશે છે એટલે એનું આભાસી પ્રતિબિંબ તમને અહીંયા સીધું તમારી સામે દેખાય. તો વક્રીભૂત થઈ અને અહીંયા સામે આવે છે એટલા માટે સૂર્ય વાસ્તવિક સ્થિતિમાં અહીંયા હોય એના કરતા તમને વહેલો દેખાય છે. બરાબર, તો વાત શું છે? એટલે એ જે વાત છે ને એ આપણે બીજી આગળની થિયરીમાં પણ આવશે. બરાબર, કે આ કેટલું શિફ્ટિંગ થાય, એટલે આગળના ઉદાહરણમાં પણ એની ગણતરી આપેલી છે કે ખરેખર સમયનો તફાવત શું, તો કે 2 મિનિટ વહેલો ઉગે છે. હજુ સૂર્ય ઉગવાની વાર હોય એ પહેલા ખરેખર 2 મિનિટનો સમય તફાવત છે. એટલે આભાસી સૂર્યોદય અને ખરેખર આભાસી સૂર્યાસ્ત વચ્ચેનો સમય ગાળો 2 મિનિટનો છે. કેટલો? 2 મિનિટનો. અને એ કેટલું શિફ્ટિંગ થયેલું દેખાય છે, તો 0.5 ડિગ્રીનો શિફ્ટિંગ થાય છે. હોય અહીંયા એના કરતા 0.5 ડિગ્રી તમને ઉપર દેખાય. બરાબર, એ વાત છે. અને એના ઉપરથી આગળ એક ઉદાહરણની ગણતરી પણ આપેલી છે. ઉદાહરણ નંબર 5ની ગણતરી આવશે. બરાબર, એના ઉપરથી આવશે. જો કે સાથે સાથે આપણે કરી લઈએ, પણ એના માટે એક થિયરી આપણે વચ્ચે બાકી છે. એટલે ફરીથી, તો વક્રી ભવનને કારણે સૂર્યોદય વહેલો થાય છે અને સૂર્યાસ્ત મોડો થાય છે. 2 મિનિટ વહેલો ઉગે અને 2 મિનિટ મોડો આથમે, ટોટલ કેટલો થયો? 4 મિનિટનો તફાવત થયો. બરાબર, પણ એમસીક્યુમાં તમારે ધ્યાન રાખવાનું. અહીંયા એ વાત સમજાવી છે કે ભાઈ શૂન્યાવકાશનો હવાનો વક્રી ભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષમાં 1.0029 છે. જો 1 નથી, હવાનો એટલો છે. આ એક મુદ્દો એમસીક્યુ માટે તમે નોંધમાં લખી લો ને, હવાનો વક્રી ભવનાંક એક્ઝેક્ટ એટલો છે, 1 નથી, 1.0029 છે. એમસીક્યુમાં ક્યાંય પૂછે તો. અને એમાં આભાસી શિફ્ટિંગ કેટલું થાય છે? 0.5 ડિગ્રીનું. અને 0.5 ડિગ્રીને અનુરૂપ સમયનો તફાવત છે 2 મિનિટ. જો કે એની ગણતરી આવે છે નીચે, 0.5 એ 2 ડિગ્રી હોય તો અરે 0.5 એ 2 મિનિટ હોય તો 1 ડિગ્રી શિફ્ટિંગ માટે કેટલું થાય? 4 મિનિટ થાય, જેની ગણતરી અહીંયા ઉદાહરણ 5માં આપેલી છે.
હું આપણે તમને ગણાવું છું, ઉદાહરણ પાછા આપણે સાથે સાથે જ કરી લઈએ એટલે એક વાત પૂરી થાય. એટલે એ તો એક વાત છે કે પોઈન્ટ પાંચ નું શિફ્ટિંગ હોય તો તમારે બે મિનિટ જવાબ લખવાનો, અને પોઈન્ટ વન ડિગ્રી નું શિફ્ટિંગ હોય એટલે એક ડિગ્રી નું શિફ્ટિંગ હોય તો ચાર મિનિટ આવે. એ ગણતરી પાછી કેવી રીતે છે? બીજું, આ સમયે પ્લેનેટ દેખાતો સૂર્ય ઓવલ શેપમાં દેખાય. ઓવલ એટલે થોડુંક સૂર્ય છે ગોળની જગ્યાએ લંબગોળ જેવો હોય, પણ એ બહુ માઇનર હોય. તો આપણે આમ બહુ કેરફુલી તમે ટેલિસ્કોપમાં રાખીને જુઓ ને તો તમને ખ્યાલ આવે. એટલે શક્ય હોય તમે ગામડે હોય તો હાઈટ ઉપર જઈને ઉગતા સૂર્યને તમારે નિહાળવો, એમાં આ વસ્તુ જોવા મળે. હવે આપણે વિદ્યાર્થી ઉદાહરણ નંબર પાંચ ની વાત કરીએ, બહુ નાની એવું ગણતરી છે. હવે જો સૂર્ય છે એ 360 ડિગ્રી નું શિફ્ટિંગ થાય, સૂર્યનું 360 ડિગ્રી નું શિફ્ટિંગ ક્યારે કહેવાય? તો સૂર્ય એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે વિદ્યાર્થી? ઉદાહરણ પાંચ ની ગણતરી આપું, આમાં જુઓ તો તમને વધારે ખબર પડશે. એક પરિભ્રમણ માટે કેટલો સમય લેશે સૂર્ય? તો કે 24 કલાક લે છે. તો એક ડિગ્રી માટે કેટલો સમય લાગે? હવે તમે એક વિચારો કે ભાઈ ખરેખર એક પરિભ્રમણ એટલે કેટલું થાય? 360 ડિગ્રી થયું. તો 360 ડિગ્રી ના શિફ્ટિંગ માટે એને 24 કલાક લાગતો હોય તો એક ડિગ્રી ના શિફ્ટિંગ માટે કેટલો સમય લાગે? ત્રિરાશી મૂકો બરાબર. 24 કલાક ને તમે મિનિટમાં ફેરવો એટલે કેટલું થાય? 24 ગુણ્યા 60 થશે, કારણ કે જવાબ મિનિટમાં જોઈએ છે. એટલે અહીંયા તમે એમ પણ લખી શકો કે ભાઈ 37 ડિગ્રી ના શિફ્ટિંગ માટે 24 ગુણ્યા 60 મિનિટ, તો એક ડિગ્રી ના શિફ્ટિંગ માટે કેટલા મિનિટ? સીધો જવાબ મિનિટમાં આવશે. ટી ને કરતા બનાવો, ટી બરાબર શું થશે? 24 ગુણ્યા 60 ભાગ્યા 36. જવાબ આવશે કેટલો? 4 મિનિટ. તો મેં તમને કીધું તો એમ જ થયું ને કે ભાઈ પોઈન્ટ પાંચ નું શિફ્ટિંગ હોય તો સમયનો તફાવત કેટલો છે? 2 મિનિટ. તો પોઈન્ટ પાંચ અને બીજું પોઈન્ટ પાંચ એડ કરો તો કેટલું થાય? 4 મિનિટ થાય બરાબર. આમાંથી જુદા જુદા પ્રશ્નો તમને પૂછી શકે, અલગ અલગ સમય માટે, અલગ અલગ સમય માટે પૂછે તો તમારે ત્રિરાશિ આ જ રાખવાની. 360 ના શિફ્ટિંગ માટે આ ગયા વખતની ગુજકેટની એક્ઝામમાં એમસીક્યુ પૂછ્યો હતો. ગયા વખતે જે ઓગસ્ટમાં ગુજકેટની, જુલાઈ કે ઓગસ્ટમાં જે ગુજકેટની એક્ઝામ લેવાની એમાં પૂછ્યો હતો. આ વખતની તો હજુ ક્યારે લેવાનું નક્કી નથી બરાબર. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓ ક્લાસ પૂરો કરીએ, કારણ કે તમારે કન્ટિન્યુ ઇંગ્લિશનો પીરિયડ છે બરાબર. હવે આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન, જેમાં ફાઈબર ઓપ્ટિક્સની વાત આવે છે બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં ફાઈબર ઓપ્ટિક્સની ઘટના આવે છે, આગળનો મુદ્દો છે પૂર્ણ આંતરિક પરાવર્તન. એની વાત આપણે કાલે કરીશું 9.4, એ પણ બહુ અગત્યનું છે. એમાં પણ અમુક કન્સેપ્ટ સમજવા જેવા છે. આપણે ફાઈબર ઓપ્ટિક્સ કે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ કહેતા હોય તો ફાઈબર ઓપ્ટિક્સ કેબલ કયા સિદ્ધાંત ઉપર કામ કરે. બીજું, મિરીચિકાઓ એટલે મૃગ જળ ઉનાળાના સમયમાં રોડ ઉપર જતા હોય ત્યારે આભાસી પાણી દેખાય છે. ત્રીજું, હીરો કેમ એટલી બધી ચળકાટ ધરાવે છે. આ બધા જે કારણો છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના છે, એ પણ એક પ્રકાશની ઘટના છે બરાબર. અને ઉદાહરણ પાંચ પછી ડાયરેક્ટ એક આના ઉપર એક પ્રશ્ન હતો, સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન, પણ એક બીજો પ્રશ્ન છે જેમાં વાય સ્વાધ્યાયનો 16મો દાખલો છે ને, એ આગળ મેં તમને આભાસી ઊંડાઈનું સૂત્ર કરાવ્યું ને એના ઉપરથી છે. શક્ય હોય તો જોઈ લેવો સ્વાધ્યાયનો 16મો દાખલો બરાબર. સ્વાધ્યાયમાં 16મો દાખલો છે એ આભાસી ઊંડાઈની થિયરી ઉપરથી છે. અને ઉદાહરણ પાંચની આપણે ગણતરી કરી, અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.